ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. માના સાનિધ્યમાં દિવ્ય શક્તિ, આત્માનો વિકાસ અને સૂક્ષ્મ શરીરનો વિકાસ ફક્ત આત્મચિંતન, વિચાર શુદ્ધિ, ભાવનાઓની પવિત્રતા અને ભગવાનના સ્મરણથી જ થાય છે. આ સાધનાની પ્રાપ્તિ માટે કોઈ ધનની જરૂર નથી કે ન કોઈ વિશેષ કર્મની. જો જરૂર છે તો ફક્ત પોતાના ધ્યાનને અંતર્મુખી કરવાની, આત્મનિરીક્ષણ કરવાની અને પોતાના મનમાં ભગવાનના મનની ઈચ્છા ઉત્પન્ન કરવાની. આ ઉપરાંત સાધનો ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે પહેલા પરમપિતા સચ્ચિદાનંદ ભગવાન પાસેથી સદપ્રેરણા મળતી રહે. સદપ્રેરણા ને પ્રાપ્ત કરવાનું સર્વશ્રેષ્ઠ અને સુલભ સાધન છે ભગવાનની પ્રેરક શક્તિ ગાયત્રી માતાનું શરણ લેવું. દરેક માનવીએ જો એટલું સમજી લે કે આટલા સાધનો આ ભૌતિક શરીરના વિકાસ માટે ભેગા કર્યા છે, તો જો એક સાધન એટલે કે ગાયત્રી માતાનું સાનિધ્ય પોતાના આંતરિક શરીર માટે પણ પ્રાપ્ત કરી લે, તો ભગવતી માતા પહેલા પરમપિતા પરમાત્માની પ્રેરણા શક્તિ મનુષ્યને જાતે જ અંધકારમાંથી બહાર કાઢે છે, નિસ્વાર્થ બનાવી દે છે, જેમાં આંતરિક જીવન પણ જાતે વિકાસ પામવા લાગે છે અને ભૌતિક શરીર અને બાહ્ય જીવનમાં પણ વિકાસ પામે છે. ગાયત્રી ઉપાસનાના પ્રત્યક્ષ તપ સાધના છે, એનાથી તરત જ આત્મબળ વધે છે. ગાયત્રી સાધના એક અમૂલ્ય દિવ્ય સંપત્તિ છે. આ સંપત્તિ ભેગી કરીને સાધક તેના બદલામાં સાંસારિક સુખ તેમજ આત્માનો આનંદ સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1958, પેજ નંબર 13. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.